તો મારા વાલા ગુજરાતીઓ, સ્વાગત છે તમારું TGB ગુજરાતીમાં. અને મિત્રો, આજ હું તમને જે એપ્લિકેશનની વાત કરવાનો છું તે એપ્લિકેશનની અંદર તમે કોઈ પણ મૂવીને ડાઉનલોડ કરી શકશો. અને મિત્રો, સારી વાત એ છે કે આની અંદર તમને ઇંગ્લિશ મૂવી હિન્દીમાં મળી જશે, અને મિત્રો સાઉથની પણ કોઈ પણ મૂવી તમને આની અંદર હિન્દીમાં મળી જશે. તો મિત્રો, આની માટે સૌથી પહેલાં તમારે આ એપ્લિકેશનની જરૂર પડશે, અને આ એપ્લિકેશનની લિંક મેં આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. તે લિંક ઉપર ક્લિક કરીને તમે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો. અને મિત્રો, ડાઉનલોડ કરીને તમે આને ઓપન કરશો એટલે તમારી સામે એક આ રીતનું પેજ આવી જશે. તો મિત્રો, અહીંયા જે પહેલું ઓપ્શન આપેલું છે લેટેસ્ટનું, એની અંદર તમને અત્યારની દરેક લેટેસ્ટ મૂવી મળી જશે. ત્યાર પછી બીજું ઓપ્શન આપેલું છે હોલિવૂડનું, એની ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો તમને આની અંદર હોલિવૂડની દરેક મૂવી મળી જશે. અને મિત્રો, જે મૂવીની સામે હિન્દી લખેલું છે તે મૂવી તમે આ એપ્લિકેશનની અંદર હિન્દીમાં ડાઉનલોડ કરી શકો છો. ત્યાર પછીનું ઓપ્શન આપેલું છે બોલિવૂડનું, અને ત્યાર પછીનું મિત્રો અહીંયા, જો કે મિત્રો આ એપ્લિકેશન ફ્રી છે એટલે આમાં એડવર્ટાઇઝ આવ્યા કરે છે, તો તમારે એને અહીંથી કેન્સલ આપી દેવાની છે. ત્યાર પછી ઓપ્શન આપેલું છે બોલિવૂડનું, અને ત્યાર પછી મિત્રો જે ઓપ્શન આપેલું છે ટોલિવૂડનું, આની અંદર પણ તમે જોઈ શકો છો કે ટોલિવૂડની જે કાંઈ મૂવી હિન્દીમાં છે તે મૂવીની સામે લખેલું છે HD હિન્દી, એટલે મિત્રો આ મૂવીને તમે હિન્દીમાં ડાઉનલોડ કરી શકો છો. ત્યાર પછી મિત્રો, તમારે જે મૂવીને ડાઉનલોડ કરી હોય તેની ઉપર તમે ક્લિક કરો. તો અત્યારે હું અહીંયા KGFની ઉપર ક્લિક કરી દઉં છું. ત્યાર પછી મિત્રો, તમારે સામે એક આ રીતનું પેજ આવી જશે. અને મિત્રો, અહીંયા તમને જે ઓપ્શન દેખાય છે ડાઉનલોડ ઇન HD, તો તમારે તેની ઉપર ક્લિક કરવાનું છે. તેની ઉપર તમે ક્લિક કરો એટલે મિત્રો આ એપ્લિકેશનની થોડીક પ્રોસેસ થશે. એની પ્રોસેસ કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી તમારે વાટ જોવાની છે. તો મિત્રો, આ પ્રોસેસ કમ્પ્લીટ થાય ત્યાં સુધી આપણે વાટ જોવી પડશે. અને તમે જોઈ શકો છો કે અહીંયા બીજું ઓપ્શન આવી ગયું છે KGF હિન્દી, એની અંદર મિત્રો અહીંયા તમને વચ્ચે ઓપ્શન દેખાય છે ડાઉનલોડનું, તો તમારે તેની ઉપર ક્લિક કરી દેવાનું છે. તેની ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો આ મૂવી તમારા મોબાઈલમાં ડાઉનલોડ ચાલુ થઈ જશે. ત્યાર પછી તમે મિત્રો જે મૂવી ડાઉનલોડમાં મૂકેલી છે તે ડાઉનલોડ થાય છે કે નહીં તેને જોવા માટે તમને ઉપર ઓપ્શન દેખાય છે ડાઉનલોડનું, તો તમારે તેની ઉપર ક્લિક કરવાનું છે. તેની ઉપર તમે ક્લિક કરશો એટલે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે જે મૂવી ડાઉનલોડમાં મૂકેલી છે તે મૂવીનું અહીંયા ડાઉનલોડિંગ ચાલુ થઈ ગયું છે. ત્યાર પછી મિત્રો, અહીંયા જે ત્રણ મીંડા દેખાય છે તેની ઉપર તમે ક્લિક કરીને જો આ મૂવીને તમારે પુશ કરવી હોય તો પુશ કરી શકો છો. અને મિત્રો, જો ડિલેટ કરવી હોય તો આને તમારે પુશ કરીને ડિલેટનું ઓપ્શન પણ મળી જશે. તો મિત્રો, આમાં તમારે મૂવી ડિલેટ કરવી હોય તો પણ ડિલેટ પણ કરી શકો છો. તો મિત્રો, આ રીતે તમે આ એપ્લિકેશનની અંદર કોઈ પણ મૂવીને ડાઉનલોડ કરી શકો છો. તો આજના વિડીયોમાં બસ એટલું જ હતું, અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો. તમને કાંઈ પણ ન સમજણ હોય તો આ વિડીયોની કોમેન્ટમાં કહી દેજો, અને જો પહેલી વાર ચેનલ ઉપર આવ્યો હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આપણી ચેનલ ઉપર તમને આવા વિડીયો જોવા મળતા રહેશે. તો ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી દરેક ગુજરાતીઓને મારા તરફથી નમસ્કાર. ફરી મળીશું નવા વિડીયોમાં.